નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું જ્યોતિ. આજે વેધર અપડેટમાં વાત કરવી છે કે ચોમાસુ અત્યારે ક્યાં અટવાયેલું છે, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે 19 તારીખ પછી ચોમાસુ સક્રિય થવાનું છે, એટલે કે ચોમાસુ છે તે ધીમે ધીમે ગુજરાતની અંદર પ્રસરી જવાનું છે. પરંતુ હવે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે હવે ચોમાસુ છે તે દક્ષિણના ભાગમાં અટવાઈ ગયું છે, એટલે કે ગુજરાતમાં વરસાદ તો પડશે પરંતુ અમુક જ એવા વિસ્તાર હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદ અને હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ મુજબ વરસાદ પડવાનો છે. પરંતુ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં વધારે વરસાદ પડવાનો છે, એટલે કે ચોમાસુ અટવાઈ ગયું છે. હજુ ચોમાસુ એક જગ્યા પર સ્થિર થઈ ગયું છે અને અત્યારે જે વરસાદ પડી રહ્યો છે હળવોથી મધ્યમ વરસાદ અને અલગ અલગ વિસ્તારમાં પડી રહ્યો છે. એક સાથે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા પર વરસાદ નથી. એટલે પહેલાં તો વિંડીના માધ્યમથી એ સમજવું છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે બનવા પામી છે તે ગુજરાતને કેટલી અસર કરવાની છે, કઈ કઈ જગ્યા પર અસર કરવાની છે અને ગુજરાતની આજુબાજુના એવા કયા વિસ્તાર છે કે જ્યાં સિસ્ટમ છે તે સક્રિય થઈ છે. પહેલાં તો વિંડીના માધ્યમથી સમજવું છે કે જે સક્રિય સિસ્ટમ બની છે તે ગુજરાતને કેટલું નુકસાન કરવાનું છે. સૌપ્રથમ તો આ જોઈ શકાય છે કે જે આ ગુજરાતનો વિસ્તાર છે એમાં અત્યારે જ્યાં દક્ષિણનો પટો છે એ જગ્યા પર ચોમાસું અત્યારે સ્થિર થયું છે, એટલે કે દક્ષિણનો જે ભાગ છે ત્યાં જ વરસાદ અત્યારે પડી રહ્યો છે અને એમની સાથે મુંબઈથી થોડે દૂર એક સિસ્ટમ સક્રિય થઈ છે કે જેમના થકી થોડા દિવસની અંદર વરસાદ ગુજરાતની અંદર આવવાનો છે. અત્યારે આ એક જ સિસ્ટમ દેખાઈ રહી છે કે જે સક્રિય થઈ છે. ધીમે ધીમે એક બે દિવસ પછી જે સિસ્ટમ છે તે આગળ આવવાની છે અને જે સિસ્ટમ ઉપર ઉપર જતી જશે એ જ રીતે ગુજરાતને પણ અસર કરવાની છે. થોડા દિવસ પછી એ દેખાઈ રહ્યું છે કે સિસ્ટમ છે તે સક્રિય નથી, પરંતુ જેમ જેમ વરસાદની સ્થિતિ ઉપર જતી જશે એમ એમ જે સિસ્ટમ સક્રિય થવાની છે તે પણ આગળ આવવાની છે. અમુક એવા વિસ્તારો છે કે જ્યાં જોવા મળશે કે જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે એ ગુજરાતને કેટલી અસર કરી શકે એમ છે. ગુજરાતની અંદર પણ જે 23-24 જે તારીખ છે એ પ્રમાણે ગુજરાતના જે ઉત્તર, મધ્ય અને જે દક્ષિણનો જે ભાગ છે એ જગ્યા પર ભારેથી અતિભારે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે અને એમની સાથે અહીંયા એક સિસ્ટમ જે સક્રિય થઈ છે એ પણ થોડી ઉપર આવવાની છે, એટલે કે જે મધ્યનો ભાગ છે, મધ્ય ગુજરાતનો ભાગ છે એ જગ્યા પર સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતને ધમરોડવાનું છે. એટલે કે ગુજરાતના ઉત્તરથી લઈને જે મધ્ય અને દક્ષિણનો જે ભાગ છે એ જગ્યા પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ જવાની છે, એટલે કે એ સિસ્ટમ છે તે આગળ જશે અને સમગ્ર ગુજરાતની અંદર વરસાદની સ્થિતિ જોવા મળવાની છે. અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો જે વરસાદ છે તે પડવાનો છે, એટલે કે સિસ્ટમ પછી ધીમે ધીમે ગુજરાતની બહાર જતી રહેશે અને ગુજરાતની અંદર જે આ સૌરાષ્ટ્રનો પટ્ટો છે, ઉત્તરનો આખો જે પટ્ટો છે, કચ્છ સિવાયના જેટલા વિસ્તારો દેખાઈ રહ્યા છે એ જગ્યા પર હવામાન વિભાગે ત્યારે વરસાદની આગાહી કરી છે અને સિસ્ટમ ધીમે ધીમે આગળ જતી જશે એમ એમ ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ પણ સારું એવું રહેવાનું છે. એટલે કે અત્યારે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વાવણી લાયક વરસાદ નથી દેખાઈ રહ્યો, પરંતુ ધીમે ધીમે જે એક સિસ્ટમ સક્રિય થઈ છે અત્યારે અહીંયા પણ જોઈ શકાય છે કે એક સિસ્ટમ જ્યારે પછી સક્રિય થવાની છે, એટલે કે 24 તારીખની આસપાસ એક સિસ્ટમ સક્રિય થશે અને એ પણ જે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ જગ્યા પર સિસ્ટમ સક્રિય થવાની છે, એટલે કે સમગ્ર જે દરિયાકાંઠાનો વિસ્તાર છે. આ સાથે જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ જગ્યા પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે મુંબઈથી થોડે ઉપર પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે, જેમના થકી જે દક્ષિણનો જે ભાગ છે ત્યાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ધીમે ધીમે જે વરસાદ હવે ઉપર આવી રહ્યો છે તેમને લઈને જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમાં પણ હવે ધીમે ધીમે વરસાદ ઉપર જશે અને હવામાન વિભાગે જે આજે આગાહી કરી છે તે સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે કે જ્યાં ગ્રીન કલર દેખાઈ રહ્યો છે એ જગ્યા પર હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી આટલા જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને ખાસ એક એ વાત પણ છે કે એ વિસ્તારો પણ અહીંયા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે એમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર,
જે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, કચ્છનો જે વિસ્તાર છે, એ જગ્યા પર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આ સાઈડ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આ જે ચાર વિસ્તાર છે એ જગ્યા પર પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરવી છે, પણ ભારે વરસાદ નહીં, હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને એમની સાથે જે બીજા જે વિસ્તારો છે જ્યાં જ્યાં વરસાદ પડવાનો છે એ જગ્યા પર પણ હવામાન વિભાગે મેઘગર્જનાની ચેતવણી કરી છે. એટલે કે જ્યાં યલો પટ્ટો જે દેખાઈ રહ્યો છે એટલા બધા વિસ્તારોમાં હવામાન વિભાગે મેઘગર્જનાની ચેતવણી કરી છે. એટલે કે છૂટાછવાય સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ જ જગ્યા પર મેઘગર્જનાની પણ ચેતવણી કરવામાં આવી છે. અને હવે એ સમજવું છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ અત્યારે દેવભૂમિ દ્વારકાનો જે આ પટ્ટો છે એ જગ્યા પર ખેડૂતોને દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે આ જગ્યા પર અત્યારે એક સિસ્ટમ છે તે સક્રિય ધીમે ધીમે જોવા મળી રહી છે અને અહીંયા કરંટ પણ ઉદ્ભવી રહ્યો છે. એટલે કે જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. હજુ લગભગ એક બે દિવસ માટે તેમને દરિયો ન ખેડવા જવા માટે અત્યારે સૂચન કરવામાં આવ્યું છે. કારણ કે ધીમે ધીમે જે ચોમાસું છે તે આગળ આવી રહ્યું છે અને એકાએક આ સિસ્ટમ સક્રિય થતાં અને જે કરંટ આવતા માછીમારો છે, દેવભૂમિ દ્વારકાના હોય, પોરબંદરના હોય, આ જે વિસ્તારના માછીમારો છે તેમને દરિયામાં ન જવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. હવે એ જોવું છે કે છેલ્લા 24 કલાકની અંદર કેટલો વરસાદ કઈ કઈ જગ્યા પર નોંધાયો છે અને એ પણ મિલીમીટરની અંદર. પહેલા આપણે વલસાડની વાત કરવી છે કે વલસાડની અંદર જે કપરાડા તાલુકો છે ત્યાં છેલ્લા 6 થી 14 કલાકની અંદર 33 મિલીમીટર એટલે કે 1 થી 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જે સુરતની વાત કરીએ તો 22 મિલીમીટર છે એટલે કે 1 ઇંચ કરતાં થોડો ઓછો વરસાદ નોંધાયો છે. વલસાડમાં 18 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે જ નવસારીની અંદર 14 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તાપીની અંદર આ વખતે 13 મિલીમીટર અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ નર્મદાની અંદર 10 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ આંકડા છે ગઈકાલના છે જે હવામાન વિભાગે બહાર પાડ્યા છે કે આ જગ્યા પર આટલા મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેમાં સુરતની અંદર 9 મિલીમીટર, વલસાડ છે એમના વાપીની અંદર 9 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તાપીની અંદર જે નિઝર છે તેમની અંદર 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે, ભરૂચની વાત કરીએ તો નેત્રંગની અંદર 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે, સુરતની પાછી વાત કરીએ તો માંડવીમાં 5 ઇંચ છે અને પલસાણામાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે, નવસારીની અંદર 4 મિલીમીટર વરસાદ છે, નર્મદાની અંદર જે તિલકવાડા છે એ જગ્યા પર 3 મિલીમીટર વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. આ સાથે જ ભરૂચના અમોદ છે એમની અંદર 3 મિલીમીટર છે, નવસારીના ચીખલીમાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે, વલસાડના વલસાડ તાલુકામાં 3 મિલીમીટર છે, વલસાડના પારડીમાં 3 મિલીમીટર છે. આ સાથે જ તાપીના ઉચ્છલમાં 3 મિલીમીટર, ભરૂચના વાલિયામાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો છે, સુરતની અંદર સુરત સિટીમાં 2 મિલીમીટર છે, નવસારી ગણદેવીની અંદર 2 મિલીમીટર વરસાદ છે, સુરતની માંગરોળ છે એ જગ્યામાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો છે, સુરતના મહુવામાં પણ 1 મિલીમીટર છે અને છોટાઉદેપુરના નસવાડીમાં 1 મિલીમીટર વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. આ એ આંકડો છે જે હવામાન વિભાગે જાહેર કર્યો છે. એટલે કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ જેટલા વિસ્તારો છે જ્યાં વરસાદ નોંધાયો છે તેમના આંકડા છે કે આ જગ્યા પર આટલા દિવસની અંદર આટલા મિલીમીટર વરસાદ નોંધાયો છે. પરંતુ ખાસ એક વાત એ છે કે ચોમાસું જે આપણે ત્યાં કહેવાનું હતું કે 19 તારીખથી સક્રિય થયું છે એટલે કે ચોમાસું ધીમે ધીમે છે તે ઉપર જઈ રહ્યું હતું, પરંતુ અચાનક ચોમાસું પાછું ઊભું રહી ગયું છે અને એ ચોમાસું છે તે નવસારીની અંદર અત્યારે સ્થાયી થયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક નવસારીની અંદર એ ચોમાસું સ્થિર થઈ ગયું છે. હજુ ચોમાસું ધીમે ધીમે ઉપર આવવામાં વાર લાગશે. વરસાદ ચોક્કસ પડવાનો છે, પણ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ મુજબ જ વરસાદ પડવાનો છે. ભારેથી અતિભારે વરસાદની સંભાવના ખાલી વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જ્યાં 3 વિસ્તાર છે એ જગ્યા પર જ
ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે નવસારીની અંદર અત્યારે ચોમાસું છે તે સ્થિર થઈ ગયું છે અને ચોમાસું છે તે અત્યારે નવસારીમાં અટવાઈ ગયું છે, એટલે કે અહીંયાથી ચોમાસું આગળ નથી વધ્યું. એટલે ધીમે ધીમે હજી જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને કારણે જે ચોમાસું છે તે ઉપર આવશે અને સમગ્ર ગુજરાતને જે જેટલા વિસ્તાર બાકી છે એ જગ્યા પર પણ વરસાદ પડશે. અત્યારે જે ગરમી થઈ રહી છે, બફારો થઈ રહ્યો છે, એ દરમિયાન અત્યારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીની સાથે અત્યારે બફારો પણ દૂર થઈ રહ્યો છે. ગરમીમાંથી લોકોને થોડી આંશિક રાહત પણ મળી રહી છે, એટલે કે ધીમે ધીમે હવે વરસાદની પણ શક્યતા ધીમે ધીમે દેખાઈ રહી છે, કારણ કે બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેમના થકી ગુજરાતની અંદર વરસાદ આવશે અને એ વરસાદ છે તે ગુજરાતને ધમરોળવાનું છે. એટલે ખેડૂતો માટે પણ સારા સમાચાર છે થોડા દિવસની અંદર કે વાવણી લાયક વરસાદ થવાનો છે. તમને અમારો અહેવાલ કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.